અંતરાલ બાદ ભક્તિ રસમાં આપનું સ્વાગત છે. આજે છે ગુરુવાર, એટલે ગુરુને પ્રસન્ન કરવાનો દિવસ, પોતાના ગુરુને યાદ કરવાનો દિવસ. ગુરુ એટલે શિષ્યને અંધકારમાંથી બહાર કાઢી ઉજાસ તરફ લઈ જનાર વ્યક્તિત્વ. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જો શિવજી કોઈ વ્યક્તિ પર ક્રોધિત થાય ત્યારે ગુરુ શિવજીના ક્રોધથી મનુષ્યની રક્ષા કરે છે, પરંતુ જો ગુરુ શિષ્ય પર ક્રોધિત થાય તો શિવજી પણ રક્ષા કરવા માટે અસમર્થ છે. ત્યારે રામાયણમાં તુલસીદાસજીએ પણ ગુરુ મહિમા સુંદર રીતે ગાયો છે, ગુરુની સુંદર મનોહર સ્તુતિ કરી છે. તો શું છે રામાયણમાં બતાવેલ પ્રમાણે ગુરુ મહિમા? આવો સાંભળીએ પુરાણ ધર્માચાર્ય શ્રી આશારામજી શાસ્ત્રી પાસેથી. ભક્તિરસના કાર્યક્રમમાં બાપ આપ બધાને મારા નમસ્કાર, જય સિયારામ. આપણે શાસ્ત્રમાં મહિમાવંત એવો છે કે રામકથા તુલસીદાસજીએ લખી અને રામાયણ લખવાની શરૂઆત પણ તુલસીદાસજી કરે છે. તો તુલસીદાસજીને વિચાર આવ્યો કે રામકથામાં પહેલા હું રામને પગે લાગું, રામના પિતા મહારાજ દશરથજીને પ્રણામ કરું કે કોને પગે લાગું? હનુમાનજીને પ્રણામ કરું, હનુમંત ઈષ્ટ છે એટલે. પણ તુલસીદાસજી આ સંદર્ભે વાસ્તવિકતામાં નથી રામને પગે લાગતા એ કાળમાં. અને તુલસીદાસજી પહેલી જે ચોપાઈ લખે છે તો રામકથાની પહેલી ચોપાઈ ગુરુ મહિમાથી શરૂ થાય છે. બાપ કે ગુરુનો મહિમા કેટલો છે એ રામાયણમાં તુલસીદાસજી જ બતાવે છે. અને પહેલી ચોપાઈ ગુરુ મહિમાની રામાયણની શરૂઆત તુલસીદાસજી કરે ત્યારે લખે છે કે બંદહુ ગુરુ પદ, બંદહુ ગુરુ પદ, પદુ મ પરાગા અને સુરુચિ સુબાસ સરસ અનુરાગી. હે બાપ, હે ગુરુદેવ, તમારી કૃપા, હે નરહરિદાસ બાપુ, આપના ચરણોમાં વંદન કરું છું. બંદહુ ગુરુપદ પદુમ પરાગા સુરુચિ સુબાસ સરસ અનુરાગા. અને પછી નીચેના ક્રમમાં તુલસી જાય છે. તો બાપ એ ગુરુ મહિમા માટે બોલતા એમ કહે છે કે ગુરુ કેવા છે? કે ગુરુપદ રજ મૃદુ આ મંજુલ અંજન અને નયન અમિય દગ દોષ વિભંજન. ગુરુદેવના શરણોની રજ બાપ, આપણે કદાચ ધૂળ હોય એના ઉપર ગુરુ ચાલ્યા હોય અને એ એના નમસ્કાર કરતા કે એ ધૂળને લઈ અને હું તુલસી કહે પ્રણામ કરું છું. તુલસીદાસજી એક સંદર્ભમાં ધૂળને અપવિત્ર ગણી કે બધાને પગે કચડાય છે, પણ આજે ધૂળને પવિત્ર કહે છે કે આજ ધૂળ તું કેટલી પવિત્ર છે, રજ કેટલી પવિત્ર છે કે જેના ઉપર મારો ગુરુ હાલ્યો હોય, જેના ઉપર બાપ સારો સાધુ હાલ્યો હોય, જેના ઉપર પવિત્ર ભૂદેવ હાલ્યો હોય અને એ એ એ એ એ પાવનકારી એ રજ એટલી સુંદર થઈ જાય છે કે તુલસી એમ કહે છે કે બંદહુ ગુરુપદ પદુમ પરાગા સુરુચિ સુબાસ સરસ અનુરાગા. આ તો વર્ણન કર્યું આપણે, પણ પછી હવે રજ માટે શું કહે છે? ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન નયન અમિયા દગ દોષ વિભંજન. અનેક પ્રકારના દોષો મારા તમારા ઉપર લાગ્યા હોય અને ગુરુની કૃપા થાય, વરસાદ આવે અને જેમ આપણે ભીંજા જઈએ એમ ગુરુરૂપી કૃપા થાય, ગુરુરૂપી વરસાદનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય અને પછી જે આનંદ આવે છે બાપ એનું શું વર્ણન કરવું. આપણે કહેવાય છે ને કે મિલે કોઈ એસા સંત ફકીર પહોંચા દે
भव दरिया के तीर मिले कोई ऐसा संत फकीर पहुंचा दे, भव दरिया के तीर कोई एवं संत एवं महापुरुषो प्राप्त थी जाए, पहुंचा दे भव दरिया के तीर, भव सागर तरी देवाय। अने तुलसीदास जी तो गुरु नो महिमा क्या सुधी लिखो छे, गुरु महिमा छे। अपने हनुमान चालीसा शुरू तुलसीदास जी करे त्यारे पण एमां आवे छे के श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार, बरनो रघुबर बिमल जस जो दायकु फलचारी। आप जानो छो के आ तुलसीदास जी लिख्यु त्यारे गुरु नो महिमा प्रथम लखे छे, एटले गुरु माटे बाप अने बने त्यां सुधी कोई साधु संत के गुरु के ऋषि के भूदेव एनो बने त्यां सुधी अपराध न करवो, अने ए तो कृपाना सागर ज छे, एनी कृपा तो वधती ज जाय छे। साधु तो एनुं नाम छे, पर कार्यानी देहदान इति साधु, બીજાના કાર્યને સોયને દોરાની જેમ કાપડ ફાટી જાય અને સાંધી નાખે ને એક કરી નાખે, પર કાર્યાની દેહદાન ઇતિ સાધુ, આ મહાપુરુષ આ ગુરુ। અને ખરેખર કહેવાય છે, આપણે જાણીએ છીએ કે લાખા ભગતે એક સહજ એને લાખા ભગતને કાળો કોડ નીકળેલો, અને એ એ સંતોની સતા સેવા કરતા અને ગુરુ એક બહાર નીકળી ગયેલા, અને પછી 12 વર્ષે ગુરુ આવ્યા ત્યારે એ સાવરકુંડલાના લાખા ભગત એમ કહે છે કે એ જી 12 વર્ષે ગુરુ મારા આવ્યા, લેવા લાખાની એ હંભાળ, લેવા લાખાની એ હંભાળ, એ જી એનો હાથ રે અડોચા કાયા મારી હે મની, ધન્ય ધન્ય ગુરુનો પ્રતાપ, એવા કોઈ ગુરુ રે મળે તો તાળા મારા ઉગડે, પૂછી મારા ગુરુજીની પાસ, પૂછી મારા ગુરુજીની પાસ, તો પૂછી છે ને એનું મહત્વ છે ને ગુરુની પાસ છે। અને હકીકતમાં આપણે જોઈએ છીએ કે બારણા કરતાં નાની એની સાકળ, સાકળ કરતાં નાનો એનો નકુશો, અને નકુશા કરતાં એક તાળું હોય, અને તાળા કરતાં નાની એટલી એવી ચાવી હોય, અને એ તાળું દઈને આપણે નીકળી જઈએ ને ઘરેથી, તે તો આપણે એમ કહીએ કે ઘરના બધા બહાર ગયા હોય જમવા, તો કે કોણ કોણ આવ્યા, તો કે અમે આખું ઘર આવ્યા છીએ, અમે આખું ઘર આવ્યા છીએ, એટલે આખા ઘરનું કાંઈ ફર્નિચર ને ઘર ને એ બધું નથી, પણ પરિવારના સભ્યો અમે બધા આવ્યા છીએ। પણ જ્યારે ઘરે આવવું હોય, અંદર પ્રવેશ કરવો હોય, તો એ ચાવી છે ને એ ખોલશે તાળાને, એમ આપણા મારા તમારા બાપ જીવનના જે તાળા છે, અને એની ચાવી કોઈ સાધુ રૂપી, કોઈ સદગુરુ રૂપી, કોઈ મહાપુરુષ મારા તમારા તાળાની ચાવીને આમ આમ ધીમે ધીમે બાપ ઉગાડે, તો જીવનનો એ તાળું એવું છે કે આખા ભવસાગર સુધી આપણને પહોંચાડી દે, કે ચાવી રે મારા એ ગુરુજીની પાસ, એવા કોઈ સાધુ રે એ મળે તો આ તાળા જો ને ઉગડે। અને ગુરુ મહિમા માટે આપણે વાતો કરીએ છીએ ઘણી, પણ ગુ એટલે બાપ, અંધકાર અને રૂ કહેતા પ્રકાશ, જેમ કહેવાય છે કે પીબંતી નગહ સ્વયમેવ નાભમ, અને સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષ, વૃક્ષ પોતે ફળ ખાતું નથી બીજાને ખવડાવી દે, નદી પોતે પાણી પીતી નથી બીજાને, નદી વહે છે પણ બીજાને માટે, વરસાદ બીજાને માટે વરસી જાય,
અને એવી રીતે સાધુ જગતને માટે હાલતો ચાલતો એક મંદિરિયા સમાન છે. અને સંત મિલન સમ જગત સુખ નાહી. કાગભૂષણજીને ગરુડે પૂછેલું કે હે ગરુડ, આ દુનિયામાં મોટા મોટું સુખ ક્યું? ત્યારે કીધું કે રાજ મિલે, ગજબાજ મિલે, સબ સાજ મિલે, મન વાંચિત પાઈ, એ લોક મિલે, બીજી લોક મિલે, પર લોક મિલે, વહી કુટકી નાહી, પણ સબહી સુંદર સંત સમાગમ, સંત સમાગમ દુર્લભ ભાઈ, સદહી સમાગમ સંત સમાગમ, સંત સમાગમ દુર્લભ ભાઈ. અને એ ગરુડ ને કહે છે કાગભૂષણજી કે સંત મિલન સમ જગ સુખ નાહી. સંતોના મિલન જેવું જગતમાં સુખ નથી. અને બાપ ગુરુ જગતમાં બનાવવો પડશે. ભગવાન શંકર પણ કહે છે અને તુલસી આની સાથે પ્રમાણમાં લખે છે કે ગુરુ બિન ભાવ નિધિ તરહીન કોઈ. ગુરુ વગર ભવસાગર તરાતો નથી. અને ભવસાગર તરવા માટે બાપ ગુરુની આવશ્યકતા છે, ગુરુની જરૂર છે. અને ગુરુ જો હશે તો આપણા જીવનમાં ક્રાંતિ સર્જશે. કારણ કે ગુરુપદ પંકજ સેવા, ગુરુના ચરણની જે સેવા છે. અને સેવા એમ આપણે કહેવત છે કે સેવા જે કરે એને મળે મેવા બાપ. તો બાપ વાસ્તવિકતામાં આપણે ગુરુ મહિમા માટે તો એક આખો દરિયો છે. ગુરુનો મહિમા એટલો બધો અદ્ભુત છે એ આપણે બધા જાણીએ છીએ. અને એ ગુરુને આપણે યાદ કરીએ, એ ગુરુને આપણે પ્રણામ કરીએ. મારા તમારા જે ગુરુ હોય એને પ્રણામ કરીએ. અને કદાશ ભક્તિ રસના શ્રોતાઓ સાંભળતા હોય અને આપણા કોઈ ગુરુ કદાશ ન હોય તો આપણે એમ માની લેવાનું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ અને ગુરુદેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા, તસ્મે શ્રી ગુરુવે નમઃ. તો બાપ આ રૂપે આપણે ગુરુને માની શકાય છે. ઈષ્ટ તરીકે હનુમંતને પણ ગુરુ માની શકાય છે. આપણે જેને ગુરુ માનવો હોય આપણા હૃદયથી, એને ગુરુ આપણા જેના સાનિધ્યમાંથી આપણને સંતોષ મળ્યો હોય એને પણ ગુરુ માની શકાય. અને નતર તો ચારો જુગ પ્રતાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા, આને પણ આપણે એક ગુરુ તરીકે સ્થાપિત કરી શકાય. બાપ આ ગુરુ મહિમા અનંત છે, અપાર છે. અને એના મહત્વને ગાવું બહુ કઠિન છે. તો ખરેખર હું તો એટલું જ કહીશ કે આપણે આવો મીઠો મધુર સત્સંગ અને આનંદિત સત્સંગ આ ક્ષેત્ર દ્વારા ભક્તિના ભાણામાં પાછા ફરી નવી નવી વાતો લઈ અને બાપ પધારશું. ત્યાં સુધી આપ બધા મને રજા આપશો. દરેકને મારા નમસ્કાર. જય સિયારામ. બસ આ જ રીતે રોજે રોજ ભક્તિરસમાં આપને જણાવતા રહીશું સનાતન ધર્મશાસ્ત્રોનું સુંદર મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા. પરંતુ હાલ મને આપશો રજા, આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં. ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિરસ. નમસ્કાર.